જામનગરમાં અનાજ કરિયાણાના રિટેલર વેપારીઓને ગ્રેઇન માર્કેટના હોલસેલરો પાસેથી ખરીદી કરવા સવારે 11 થી 2 દરમિયાન લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે। એસપી શરદ સિંઘલની સૂચનાથી પોલીસ દ્વારા રિટેલરોને 11 થી 2 દરમિયાન ખરીદી કરવા ખાસ પાસ આપવામાં આવ્યા હતા। પાસ લેવા માટે રિટેલર વેપારીઓની લાંબી કતારો લાગી હતી। પ્રોબેશનલ એએસપી સફીન હસનની આગેવાનીમાં સમગ્ર કામગીરી થઈ હતી। અનાજ કરિયાણાના જે રિટેલર વેપારીઓને પાસ નથી મળેલા એમને સાંજે પણ 5 થી 9 નોંધણી ચાલુ છે। આગામી દિવસોમાં પણ નોંધણી કરવામાં આવશે, એટલે કોઈ પેનિક કરવાની જરૂર નથી। અને આ ઉપરાંત પણ જો કોઈને પાસ નથી મળી રહ્યા તો પોતાનું કલેક્ટર દ્વારા ઇસ્યુ થયેલ આઈકાર્ડ અથવા પોતાની દુકાનનો નોંધણીનો દાખલો લઈને જો પોલીસ સ્ટેશનમાં જશે ત્યાંથી પણ અમે લોકો પાસ આપવામાં આવશે, એટલે કોઈએ પેનિક કરવાની જરૂર નથી ને આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની। જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના તથા અન્ય હોદ્દેદારો પણ આ કામગીરીના સંકલનમાં સહભાગી થયા હતા। પ્રમુખ જે વ્યવસ્થાનો ભાગ છે, નાના વેપારીઓને જે રિટેલ વેપારીઓ છે તેઓને સરળતાપૂર્વક એન્ટ્રી મળે, તેઓ 11 થી 2 હોલસેલમાં ખરીદી કરે ગ્રેન માર્કેટમાંથી, તેના માટે એસપી સાહેબે કલેક્ટર સાહેબે જે વ્યવસ્થા ગોઠવેલી છે તેનો અમે લોકો એક ભાગ છીએ અને સરળતાપૂર્વક તંત્ર ગ્રેન માર્કેટનું ચાલે તેવો અમારા લોકોના પ્રયત્ન છે। આ પાસની મહત્વતા એટલી જ છે કે 11 થી 2 રિટેલ વેપારીઓના એન્ટ્રી મળે ત્યાર પછી આ પાસની કોઈ મહત્વતા નથી 2 વાગ્યા પછી। તો આ પાસનો ઉપયોગ વેપાર ધંધા માટે જ કરવાનો છે, ત્યારબાદ 11 થી 2 પછી જામનગર વેપારી મહામંડળ કે તંત્રની કે કોઈ જવાબદારી રહેતી નથી, જેથી કરીને આ પાસનો ગેરઉપયોગ ન થાય।